વિદ્યાર્થીનીને આપણે સન્માનવા જઈ રહ્યા છીએ. એમકોમ સેમ 4 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર પટેલ હરદેશાસી જે મેળવે છે લાલજીભાઈ ગાંધી ટ્રસ્ટ દ્વારા સુવર્ણ મંડિત ચંદ્રક, આ ચંદ્રક એનાયત કરવા માટે મોદી સાહેબને નમ્ર વિનંતી. આ જ વિદ્યાર્થીનીને મળે છે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ ઓસા તરફથી સુવર્ણ મંડિત ચંદ્રક. નિશિત સરને વિનંતી કરીશ કે વિદ્યાર્થીનીને એનાયત કરે. નિશિત સર આ બીજો જે મેડલ છે એ વિદ્યાર્થીનીને આપશે. આ જ વિદ્યાર્થીની ત્રીજો મેડલ મેળવે છે દિલીપ કુમાર કે સોનીના પરિવાર તરફથી. સંતોષ દેવકર સરને હું વિનંતી કરીશ એને એ એનાયત કરે. અને આ જ વિદ્યાર્થીને કીર્તિ કુમાર નટવરલાલ લાંચંદ એડવોકેટ દ્વારા 50 રૂપિયાનું રોકડ ઇનામ મળે છે. સુભાષભાઈ સાહેબને નમ્ર વિનંતી જે એને એનાયત કરે. અને એમકોમ સેમ 2 માં હરદિશાને ખૂબ ખૂબ અભિનંદન અને શાહ સાહેબનો આભાર. એમકોમ સેમ 2 માં પ્રથમ આવવા બદલ પંચાલ રીતિ જે મેળવે છે કીર્તિ કુમાર નટવરલાલ નાનચંદ એડવોકેટ ટ્રસ્ટ દ્વારા 50 રૂપિયાનું રોકડ ઇનામ. પંચાલ રીતિ જે આપવા માટે હું મહેન્દ્ર મામાને વિનંતી કરીશ. ત્યાર પછી બીકોમ સેમ 6 માં માર્ચ એપ્રિલ 2018 માં પ્રથમ આવવા બદલ આપણે જેને સન્માન કરવા જઈ રહ્યા છીએ તે છે વિદ્યાર્થીની જાત સારા અબ્દુલ રહેમાન. મોદી સાહેબને ફરી એકવાર વિનંતી કે તે એને સુવર્ણ મંડિત ચંદ્રકથી સન્માનિત કરે. સુવર્ણ મંડિત ચંદ્રક છે લાલજીભાઈ ગાંધી ટ્રસ્ટ દ્વારા. એ જ વિદ્યાર્થીને SRC તરફથી મળે છે સુવર્ણ મંડિત ચંદ્રક. નિશિત સરને ફરી એકવાર વિનંતી તે આ મેડલ એને આપે. પુરુષોત્તમદાસ સામરદાસ ભલાવટ ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત થતો સુવર્ણ મંડિત ચંદ્રક એનાયત કરવા માટે સંતોષ દેવકર સરને વિનંતી. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ ઓસા તરફથી પ્રાપ્ત થતો સુવર્ણ મંડિત ચંદ્રક એનાયત કરવા માટે સુભાષ સરને નમ્ર વિનંતી. વિદ્યાર્થીઓ તાળીઓ નથી પાડતા, એકને જ મળવાનું છે ઇનામ તો આપનો ફરજ છે આને બતાવી લઈએ. કોમર્સ કોલેજના ભૂતપૂર્વ મંત્રી શ્રી કાંતિકાકા તરફથી પ્રાપ્ત થતો સુવર્ણ મંડિત ચંદ્રક એનાયત કરવા માટે હું મામાને વિનંતી કરીશ. અને દિલીપ કુમાર કે સોનીના પરિવાર તરફથી પ્રાપ્ત સુવર્ણ મંડિત ચંદ્રક એનાયત કરવા માટે હું ધીરુભાઈ સાહેબને વિનંતી કરીશ. આ વિદ્યાર્થીની કુલ 6 ગોલ્ડ મેડલ મેળવે છે. તાળીઓથી વધાવી લઈએ આપણે. હજુ એના માટે આપણે ઇનામ આપવાના બાકી છે અને જેના માટે હું અમારા કોલેજના પ્રિન્સિપાલ શ્રી જોશી સાહેબને વિનંતી કરીશ. અને એ છે બધા જ એને મળતા રોકડ પારિતોષિક. લાલજીભાઈ ગાંધી ટ્રસ્ટ તરફથી 50 રૂપિયા, કીર્તિ કુમાર નાનચંદ ટ્રસ્ટ દ્વારા 50 રૂપિયા, જગમોહન ટ્રસ્ટ દ્વારા 500 રૂપિયા, ઓસા દ્વારા ભૂતપૂર્વ અધ્યાપક PI પટેલ તરફથી 251 રૂપિયા, પૂર્વ આચાર્ય શ્રી GR પટેલ તરફથી 500 રૂપિયા, રમણલાલ P સોની ટ્રસ્ટ દ્વારા 300 રૂપિયા, ઇન્દિરાબેન બંસીલાલ ગાંધી તરફથી 150 રૂપિયા, ઓસા તરફથી 251 રૂપિયા, સ્વબગા યાસિફ યુસુફ તરફથી 501 રૂપિયા, મગનભાઈ પ્રજાપતિ તરફથી 501 રૂપિયા, કુલ 3,054 રૂપિયાનું ઇનામ રોકડમાં આ વિદ્યાર્થીની મેળવે છે. એને આપણે તાળીઓથી વધાવી લઈએ. આજે ઇનામો 50 રૂપિયાના અને 100 રૂપિયાના છે એ આપણી જયારે સ્થાપના થઈ 1968માં 4 થી આપવામાં આવે છે. તમે વિચારી શકો છો એ વખતના દાતાએ જયારે આ પૈસા આપ્યા છે ત્યારે 50 રૂપિયાનું મૂલ્ય અત્યારે 500 કે 1000 રૂપિયા જેટલું છે. એટલે ઘણાના મનમાં કોઈ સવાલ જાગતો હોય 50 રૂપિયા કે તો એની જાણ માટે બરાબર 68-69 થી આ ઇનામો આપવામાં આવે છે. તાળીઓથી વધાવી જ લઈએ આપ સૌને. દેવકર સર કઈ કહેવા જઈ રહ્યા છે? હું જ્યાં જઉં ને ત્યાં મને એવું કે આ કેળવણીકાર છે, કટાર લેખક છે, ઘણા પુસ્તકો એમને લખ્યા છે, એટલે મારી બધા સેલ્ફી લેતા હોય છે મારી સાથે. આજે મને એવું થાય છે કે સારા સાથે
અમે બધા સેલ્ફી લઈએ. અરે વાહ, આ એક એવી ક્ષણ છે પ્રાઉડ ફીલ કરી શકાય, તાળીઓ તો આપણે ચાલુ જ રાખવી જોઈએ. ખૂબ ખૂબ અભિનંદન સારા, ખૂબ ખૂબ પ્રગતિ કરે. ચાલો 15 કલાક વાંચનારું કોઈક તો છે. છે, ફરી એકવાર સ્પેશિયલ સબ્જેક્ટ વાઇઝ જ્યારે આપણે ઇનામ આપવા જઈ રહ્યા છીએ ત્યારે બીકોમ સેમ 6 માં સ્ટેટિસ્ટિક વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ સ્વ આરપી પટેલ દ્વારા સુવર્ણમંડિત ચંદ્રક એનાયત થાય છે શેઠ જાનકી રાજેશભાઈને. શેઠ જાનકી રાજેશભાઈ અને મોદી સાહેબને હું વિનંતી કરીશ કે જે એને એનાયત કરે. તાળીઓનો ગડગડાટ કેમ બંધ થઈ જાય છે? આમાં ઈર્ષા ન હોય. જાનકી શેઠ સ્ટેજ ઉપર રહેશે. એડવાન્સ એકાઉન્ટન્સી અને ઓડિટિંગમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ જીવકુરબેન પુરુષોત્તમદાસ ટ્રસ્ટ તરફથી સુવર્ણમંડિત ચંદ્રક એને પ્રાપ્ત થાય છે. નિશિત સરને મારી વિનંતી કે જે એનાયત કરે. અને આ જ વિષયના સંદર્ભમાં લાલજીભાઈ ટ્રસ્ટ દ્વારા 50 રૂપિયાનું રોકડ ઇનામ પણ પ્રાપ્ત કરે છે, જે આપવા માટે હું દેવકર સરને વિનંતી કરીશ. વિનંતી કરીશ. આ વિદ્યાર્થીની રોકડ પુરસ્કાર મેળવે છે અને એમાં સૌથી પહેલા છે ભગવાનદાસ કાલિદાસ શાહ ટ્રસ્ટ દ્વારા 150 રૂપિયા, લાલજીભાઈ ગાંધી દ્વારા 50 રૂપિયા, કીર્તિકુમાર નાનચંદાસ એડવોકેટ દ્વારા 50 રૂપિયા, સ્વ આનંદની સ્મૃતિમાં 100 રૂપિયા, પ્રોફેસર અનિલ શેઠની સ્મૃતિમાં 251 રૂપિયા, ઓસા તરફથી 251 રૂપિયા અને સ્વભગા યાસી યુસુફ તરફથી 501 રૂપિયા, કુલ 1,353 રૂપિયા મેળવે છે. સુભાષભાઈ સાહેબને મારી વિનંતી કે નગરા સનાને આ એનાયત કરે. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ત્યાર પછી બીકોમ સેમ 2 માં કોમ્પ્યુટર વિષયમાં પ્રથમ આવવા બદલ સુવર્ણમંડિત ચંદ્રક મેળવે છે. જે એનાયત કરવા માટે મોદી સાહેબની નમ્ર વિનંતી. અને આ જ વિદ્યાર્થીની પ્રથમ આવવા બદલ વર્ષ દરમિયાન જે જુદા જુદા ઇનામ મેળવે છે એમાં લાલજીભાઈ ગાંધી ટ્રસ્ટ દ્વારા 50 રૂપિયા, કીર્તિકુમાર નટવલાલ નાનચંદ તરફથી 50 રૂપિયા, અનિલ શેઠ તરફથી 251, લાલજીભાઈ ગાંધી તરફથી કોમ્પ્યુટરમાં પ્રથમ આવવા બદલ 100 રૂપિયા, ઓસા તરફથી 251 અને બગા યાસિફ ઉસુફ તરફથી 501, કુલ 1,203 રૂપિયાનું રોકડ ઇનામ આ વિદ્યાર્થીને મેળવે છે. મહેન્દ્ર મામાને મારી વિનંતી કે તે એને એનાયત કરે. ત્યાર પછી રમતગમત ક્ષેત્રે જેઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે એમને આપણે સન્માનિત કરીશું. સૌપ્રથમ ગાયવની ભેટ પારોલ, જેને ડીએ પટેલ તરફથી મળે છે 500 રૂપિયા. એમ કે પટેલ સાહેબને વિનંતી કે તે વિદ્યાર્થીને સન્માનિત કરે. અને વીરબારા તરીકે નૈયા કોઠારી, એને પણ ડીએ પટેલ તરફ સાહેબથી મળે છે 500 રૂપિયા. એમ કે પટેલ સાહેબને વિનંતી એ એનાયત કરે. આ ઉપરાંત એનએસએસ લીડર ભાઈઓમાં રાજેશ કોટડને 251 પુરસ્કાર મળે છે, પૂર્વ એનએસએસ સ્વયંસેવક સાંગાણી ગૌરવ અને પટેલ કેવલ તરફથી. એમ કે પટેલ સાહેબની વિનંતી આ પુરસ્કાર આપે. અને એનએસએસ લીડર બહેનોમાં રોશનીને 251 રૂપિયાનું ઇનામ મળે છે, જે એમ કે પટેલ સાહેબને આપવા હું વિનંતી કરીશ. નીતિ પટેલને મળે છે.
કારકિર્દીને આપણે સન્માનિત કરી છે. એની સાથે જે ઇતર પ્રવૃત્તિઓ થઈ રહી છે એવા વિદ્યાર્થીઓ કે જેમણે પ્રથમ નંબર મેળવ્યો છે એમને પણ આજે આપણે સન્માનિત કરીશું. સૌથી પહેલા હું મોદી સાહેબને વિનંતી કરીશ કે એવા વિદ્યાર્થીઓને સન્માનિત કરે. પ્રથમ વિજેતા તરીકે શીઘ્ર ચિત્ર સ્પર્ધામાં સોલંકી નિકેતા જે પ્રજાપતિ અર્પિતા જી પ્રથમ રંગોળીમાં. મોદી સાહેબને વિનંતી છે. કાર્ટુનિંગમાં પ્રથમ આવનાર વસાવા સેજલને એ ટ્રોફી આપીને સન્માનિત કરશે. મહેંદીમાં પ્રથમ આવનાર કોપડી હાનીબાનુને એ સન્માનિત કરશે. અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવનાર પંડ્યા જ્યોતિને પણ તેઓ ટ્રોફી આપીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર સર. દેવકર સરને મારી વિનંતી કે તે હવે પછીના આ પ્રોત્સાહક ઇનામો આપે. પંચાલ હેતાનસિંહ પ્રથમ વિજેતા છે નિબંધ સ્પર્ધામાં. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિચારધારા હેઠળ યોજાયેલી આ સ્પર્ધા છે. અને પંડ્યા જ્યોતિ પ્રથમ વિજેતા બને છે. નિબંધ સ્પર્ધા છે રાષ્ટ્રીય એકતા. અને કટારા સંસ્કૃતિ પ્રથમ વિજેતા બને છે વકતૃત્વ સ્પર્ધામાં. મહેન્દ્ર મામા આપનો ખૂબ ખૂબ આભાર.
એક વિશેષ જાહેરાત કરવી છે.